પંચમહાલના ઘોઘંબા તાલુકાના ફારોડ વળાંકમાં ઘોઘંબા રોડ ઉપર ભયંકર એક્સિડન્ટ થતા ઘટનાની જાણ રાજગઢન પોલીસ સ્ટેશનમાં થતા આરઆર ગોહિલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમજ સ્ટાફના માણસો દોડી આવ્યા. આગળની કાર્યવાહી હાથ ધરી 4 તથા એમવી એક્ટ કલમ 17.7 184 મુજબના ગુના કામે મરણ જનાર અર્જુનસિંહ બૈયુસિંહ બારિયા ઉંમર 32 વર્ષ રહેવાસી ભીલપુર નિશાળ પડ્યું તાલુકો અને જિલ્લો છોટા ઉદેપુર નાની હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાયકલ નંબર GJBM5801 આ કામના આરોપીએ પોતાના કબજાની બોલેરો પિકઅપ ગાડી નંબર GJ17UU5882ની પૂરઝડપે અને ગફલતભરી રીતે બેફિકરાઈથી ચલાવી લાવી ટક્કર મારી એક્સિડન્ટ કરતા માથામાં પાછળના ભાગે ગંભીર ઇજાઓ થતા તથા જમણા પગે ઘૂંટણના ભાગે સાધારણ ઇજાઓ થતા સ્થળ ઉપર મરણ પામેલ હોય અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાજગઢ દ્વારા ડેડ બોડીને પોસ્ટમોર્ટમ અર્થે ઘોઘંબા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી. રિપોર્ટર નિલેશસિંહ સોલંકી, ઘોઘંબા. આજ રોજ હાલોલના રેફરલ હોસ્પિટલમાં રક્તદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. હાલમાં લોકડાઉનને કારણે જિલ્લામાં લોહીની અછત ઊભી થયેલ છે, જેથી સગર્ભા બહેનો ડિલિવરી દરમિયાન સિકલ સેલ એનિમિયા જેવી વ્યક્તિઓને નિયમિત લોહીની જરૂરિયાત પડતી હોય છે, જેને લઈને હાલોલ નગરના તથા આજુબાજુ વિસ્તારના લોકોએ માસ્ક પહેરીને અને સોશિયલ ડિસ્ટન્સ રાખીને રક્તદાન કર્યું. રિપોર્ટર નવનીત ગોહિલ, હાલોલ. પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના વિરોધમાં પંચમહાલ જિલ્લા ગોધરા તાલુકા શહેર પંચમહાલ જિલ્લા માઇનોરિટી દ્વારા ગોધરા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું. આજે દેશમાં મોંઘવારી, બેરોજગારી, ભાવ વધારાએ માંઝા મૂકી છે. પ્રજા મોંઘવારીથી ત્રાહિમામ પોકારી ઉઠી છે. શ્રીલંકા જેવા દેશ ભારત દેશ પાસેથી પેટ્રોલ ખરીદી પોતાના દેશની પ્રજાને રૂપિયા 51ના લીટરના ભાવે પેટ્રોલ પૂરું પાડતી હોય એવા સંજોગોમાં અમારા દેશની પ્રજા પર રૂપિયા 82 કયા પાપની સજા ભોગવી રહી છે. સરકારશ્રીને આજે આખા દેશની કરોડરજ્જુ સમાન ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ મંદીના સકંજામાં છેલ્લા ઘણા વર્ષોથી ફસાયેલો છે અને ડીઝલ પેટ્રોલના ભાવ વધારાથી પડતા ઉપર પાટું મારવા જેવી પરિસ્થિતિનું નિર્માણ કરેલ છે. હાલ આમ આદમીથી લઈ મજૂરો, ખેડૂતો, વેપારીઓ, ઉદ્યોગો સૌ ભાવ વધારાથી હાલ બેહાલ છે. દેશમાં પ્રથમવાર ડીઝલનો ભાવ પેટ્રોલ કરતાં વધુ ઊંચો બતાવે છે, જે દેશના અર્થતંત્ર માટે ઘણું જ નુકસાનકારક છે. જેથી આ ભાવ વધારો પાછો ખેંચી પ્રજાના હિતમાં નિર્ણય લેવા આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં હાજર જિલ્લા પ્રમુખ શ્રી અજીતસિંહ ભટ્ટી, એક્સ એમએલએ શ્રી રાજેન્દ્ર પટેલ, તાલુકા કાર્યકારી પ્રમુખ રંગીતસિંહ પટેલ, જિલ્લા માઇનોરિટી ચેરમેન શ્રી ઉસ્માન ગનીબેલી, પ્રદેશ મંત્રી શ્રી રફીકભાઈ તિજોરીવાલા, મહિલા પ્રમુખ પ્રિયંકાબેન પરમાર, એસસી ડિપાર્ટમેન્ટના પ્રમુખ રાજેન્દ્ર હર્ડિયલ, તાલુકા સભ્ય ભારત બારિયા, યુસુફભાઈ શેખ, અલ્તાફભાઈ મંસૂરી, એડવોકેટ આબિદભાઈ શેખ તથા કોંગ્રેસના હોદ્દેદારો વિગેર હાજર રહી આવેદનપત્ર આપેલ હતું. રિપોર્ટર અજયસિંહ ચૌહાણ, બ્યુરો ચીફ, પંચમહાલ. આજ રોજ તારીખ 29/6/2020 રોજ પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પેટ્રોલ ડીઝલના છેલ્લા 17 દિવસથી સતત ભાવ વધારો થઈ રહ્યો છે. એક બાજુ કોરોના વધે અને બીજી બાજુ ડીઝલ પેટ્રોલના ભાવ વધી રહ્યા છે, ત્યારે ગરીબ ખેડૂતો તેમજ આમ જનતા પર પડતા ઉપર પાટા જેવી દશા થઈ છે. ત્યારે હાલમાં ઊંઘતી સરકારને ભાવ ઘટાડવા તેમજ ખેડૂતોને ડીઝલમાં સબસિડી આપે આ રજૂઆત કરવા ઘોઘંબા તાલુકાના કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમાર, મહામંત્રી સંજયભાઈ સોલંકી, યુથ યુવા પ્રમુખ કિરપાલસિંહ રાઠોડ તેમજ કાર્યકરો દ્વારા ઘોઘંબા તાલુકાના માનનીય મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું. રિપોર્ટર નિલેશસિંહ સોલંકી, ઘોઘંબા. પંચમહાલના કાલોલ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવ વધારાનો વિરોધ કરીને આવેદનપત્ર આપવામાં આવ્યું. કોરોના મહામારી લોકડાઉનની પરિસ્થિતિમાં પ્રજાની હાલત કફોડી બની છે, તેમ છતાંય પેટ્રોલ અને ડીઝલ ભાવમાં વધારો જોવા મળે છે. તેમ છતાં સરકાર દ્વારા કોઈપણ પગલાં લેવામાં આવતા નથી તથા જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવોમાં રાજ્ય તથા કેન્દ્ર સરકાર દ્વારા થઈ રહેલ ભાવ વધારાને પરત ખેંચી પ્રજાની મુશ્કેલી નિવારવા અંગે
કાલોલ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કાલોલ મામલતદારને આજ રોજ આવેદનપત્ર આપવામાં આવ્યું। દેશમાં હાલમાં કોરોના મહામારી અને લોકડાઉનને કારણે ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાંથી દેશ પસાર થઈ ગઈ રહેલ છે તથા દેશના પ્રજાજનોની હાલત ખૂબ જ દુઃખદ અને ચિંતા પ્રેરિત છે અને તેમનું આર્થિક આયોજન ડામાડોળ થઈ ગયેલ છે। આવી મુશ્કેલ પરિસ્થિતિમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રજા પડખે ઊભા રહેવાને બદલે ખૂબ જ આકરા અને પ્રજા વિરુદ્ધ નિર્ણયો લઈ રહેલ છે। હાલમાં પેટ્રોલ ડીઝલ અને તમામ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનો ભાવોમાં બેફામ વધારો નોંધાયો છે। આંતરરાષ્ટ્રીય સ્તરે પેટ્રોલ ડીઝલના ભાવો નિયા અને નિયંત્રણમાં હોવા છતાંય હાલમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર અનેક ઘણો ભાવ વધારો કરી લોકડાઉનની સ્થિતિમાં આર્થિક સંકળામણ વેઠતા લોકો પ્રત્યે ઉદાસીનતા સેવી અન્યાય કરેલ છે। ત્યારે હાલમાં કરવામાં આવેલ ભાવ વધારો તુરંત પરત ખેંચી પેટ્રોલ ડીઝલના ભાવોમાં ખૂબ જ રાહત આપવા અમારી માંગ અને રજૂઆત છે। કેન્દ્ર અને રાજ્ય સરકાર તાત્કાલિક નિર્ણય લઈ દેશની પ્રજાજનોને સહયોગ આપે એવી વિનંતી સાથે કાલોલ કોંગ્રેસ સમિતિ દ્વારા કાલોલ મામલતદારને આજ રોજ આવેદનપત્ર આપવામાં આવ્યું। રિપોર્ટર ભાવિનભાઈ પરમાર, કાલોલ, પંચમહાલ। સમગ્ર વિશ્વમાં અત્યારે કોરોનાની લીધે સમગ્ર વિશ્વ એક અંધારામાં જકડાઈ ગયું હોય એવું લાગે છે। ભારત દેશની અંદર પણ આજે 5 લાખ જેટલા કેસો અત્યારે કોરોનાના થઈ ચૂક્યા છે। ગુજરાતની અંદર જોઈએ આપણે તો ગુજરાતની હાલત પણ અત્યારે બિલકુલ બેબાકડી બની ગઈ છે અને એને લઈને આજે પેટ્રોલ ડીઝલના ભાવ વધારા એટલા કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે। ખરેખર તો પેટ્રોલની કિંમત ફક્ત 30 રૂપિયા અને 66 પૈસા જેવી થાય છે, પણ આપણું કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર 31 રૂપિયા સુધીનો આપણી પાસેથી પૈસા વસૂલે છે। ખરેખર તો આવા સંજોગોની અંદર, આવા સમયમાં ખરેખર આ દેશમાં આપણી ભાજપની સરકારે આ બાબતે ગંભીરતાથી વિચારી અને આ પેટ્રોલ અને ડીઝલના ભાવ નીચા કરવા જોઈએ, મોંઘવારી ડામવી જોઈએ, જેથી કરીને સામાન્ય માણસ પોતાનું જીવન જીવી શકે। અત્યારે એટલી બધી ગંભીર પરિસ્થિતિ છે કે કારખાનાઓ બંધ છે, કારખાના બંધ હોવાને કારણે આજે બધા લોકો જે કામદારો છે એ પોતાના વતન જઈ ચૂક્યા છે। યુપી હોય, બિહાર હોય, એક દૂર દૂરથી જે વર્કર્સો આવતા હતા એ બધા પોતાના વતનમાં ગયેલા છે। અત્યારે કારખાનાઓની પણ સ્થિતિ ઘણી નાજુક છે। ઘણા કારખાનાઓ અમે હું જોઉં છું કે હું કાલોલનો વતની છું અને કાલોલ જીઆઈડીસીની અંદર પણ જે બહારથી જે વર્કર્સ આવતા હતા એ બધા જ વર્કર્સો અત્યારે પોતાના વતનમાં ગયેલા છે। ઇન્ડસ્ટ્રીઓ ચાલતી નથી અને ઇન્ડસ્ટ્રીઓ નહીં ચાલવાને લઈને અત્યારે સમગ્ર ભારત દેશની વાત આપણે જો કરીએ તો સમગ્ર ભારત દેશની અંદર અત્યારે મહામારીના સંજોગોમાં પેટ્રોલ ડીઝલનો પણ ભાવ કૂદકે ને ભૂસકે વધે છે, નાબૂદ થવો જોઈએ જેથી કરીને સામાન્ય માણસનું જીવન જીવી શકે। જય હિન્દ।